વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ આજે આપણે બનાવીશું સાબુદાણા ટામેટાની વેફર આ વેફર એકદમ સરસ પોચી અને ખૂબ જ ટેસ્ટી બનશે જો તમારાથી વેફર પોચી ના બનતી હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો આ વેફર તમે એકવાર બનાવી અને એક વરસ સુધી સ્ટોર પણ કરી શકો છો ઘણી સહેલી આ વેફર પડે છે માર્કેટ કરતા ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી વેફર તમે ઘરે તૈયાર કરી શકો છો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી વેફર ખૂબ જ સરસ બનશે તો ચાલો જોઈ લઈએ એકદમ પોચી અને ખૂબ જ ટેસ્ટી સાબુદાણા ટામેટાની વેફરની રેસિપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા સાબુદાણા ટામેટાની વેફર બનાવવા માટે આપણે સાબુદાણાને પલાળવાના છે મેં અહીંયા એક કિલો સાબુદાણા લીધા છે હું તમને અહીંયા પરફેક્ટ માપ જણાવીશ જેનાથી તમારી વેફર ખૂબ જ સરસ બને તો આપણે આજે એક કિલો સાબુદાણા લીધા છે અને બે થી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેશું એટલે સાબુદાણાની ઉપર જે કાંઈ એકસ્ટ્રા સ્ટાર્ચ હોય એ દૂર થઈ જાય અને પાણીથી સાબુદાણાને સરસ ધોયા પછી એક કિલો સાબુદાણાની સામે આપણે બે લીટર જેટલું પાણી ઉમેરી અને સાબુદાણાને એકદમ સરસ પલાળી દેશું અહીંયા સાબુદાણાને પલાળતા સમયે વધારે પાણી નહીં ઉમેરવાનું સાબુદાણા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી રાખવાનું એટલે સાબુદાણા એકદમ સરસ પલળી જાય તો અહીંયા પાંચ છ કલાક પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સાબુદાણા પલળી ગયા છે આમાં બિલકુલ એક્સ્ટ્રા પાણી નથી તમે જોઈ શકો છો અને તમે દાણાને આ રીતે પ્રેસ કરો તો એકદમ સરસ એ પ્રેસ થાય છે સાબુદાણા પલાળેલા સાબુદાણા તળીએ ચોંટી જતા હોય તો એ સાબુદાણા સારી ક્વોલિટીના ના કહેવાય આ રીતે સરસ એકદમ બધા દાણા છૂટા છૂટા રહે એવી રીતે સરસ સાબુદાણા પલળેલા હોય તો એની વેફર ખૂબ જ સરસ બને તો હવે આપણે આ સાબુદાણાને બાફવાના છે તો સાબુદાણાને બાફવા માટે આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું અને આ જે પલાળેલા સાબુદાણા છે આમાં બિલકુલ પાણી નથી તો હવે આમાં આપણે એક લીટર જેટલું પાણી ઉમેરવાનું છે પણ પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું અહીંયા તમારે પાણીની ક્વોન્ટિટી સાબુદાણાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે પણ અંદાજથી તમારે એક લીટર જેટલું પાણી જોઈશે તો આ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને રીતે સરસ મિક્સ કરીએ આમાં આપણે અત્યારે બીજું કઈ નહીં ઉમેરીએ મીડિયમ ગેસ પર સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને થવા દેશું વચ્ચે વચ્ચે તમારે સાબુદાણાને ચલાવતા રહેવાના એટલે તળીએ બેસી ના જાય આ રીતે તમે જોઈ શકો છો મેં અહીંયા એક લિટર જેટલું પાણી ઉમેરી દીધું છે મેઝરમેન્ટ માટે લગભગ મોટી જે પાણીની બોટલ હોય એ એક લિટરની હોય છે તો મેં અહીંયા એક લિટર પાણી ઉમેરી દીધું છે અને આ રીતે સરસ સાબુદાણાને મિક્સ કરી લીધા છે હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થાય અને એકદમ સરસ બફાય ત્યાં સુધી એને બાફીશું તો હવે જ્યાં સુધીમાં આપણા સાબુદાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ટામેટાની પ્યોરી તૈયાર કરવાની છે તો અહીંયા મેં એક કિલો સાબુદાણાની સામે બે કિલો ટામેટા લીધા છે આ વેફર બનાવવા માટે તમારે ખાસ એકદમ લાલ પાક્કા અને દળવાળા ટામેટા હોય એવા લેવાના અહીંયા તમારે ખાસ શિયાળામાં મળતા દેશી ટામેટાનો ઉપયોગ નથી કરવાનો એમાં પાણીનો ભાગ વધારે હોય છે અને પલ્પ ઓછો હોય છે એટલા માટે આ વેફર બનાવવા માટે તમારે આ રીતના લાંબા ટામેટાનો ઉપયોગ કરવાનો હવે આ ટામેટાના આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને ટામેટાને આપણે મિક્સર જારમાં લઈ લઈએ અહીંયા બે કિલો મેં ટામેટા લીધા છે એનો એના લીધે ટામેટાની વેફરમાં આપણે કોઈ આર્ટિફિશિયલ કલર નહીં ઉમેરવો પડે ખૂબ જ સરસ નેચરલ કલર આવશે વેફરનો અને ટેસ્ટ પણ ટામેટાનો ખૂબ જ સરસ આવશે જો તમારે ટામેટાની ફ્લેવર ઓછી જોતી હોય વેફરમાં તો દોઢ કિલોથી લઈ અને એક કિલો સુધી પણ ટામેટાને લઈ શકાય તો અહીંયા એકવારમાં જેટલા ટામેટા સમાય એટલા મેં મિક્સર જારમાં લઈ લીધા છે અને આપણે એકદમ સરસ બિલકુલ પાણી ઉમેર્યા વગર પ્યોરી તૈયાર કરીશું અહીંયા મેં પ્યોરી ખૂબ જ સરસ બનાવી લીધી છે અને આમાં મેં બિલકુલ પાણી નથી ઉમેર્યું હવે આપણે આ પ્યોરીને ગાળી લેશું એટલે જે કાંઈ ટામેટાના નાના મોટા પીસ રહી ગયા હોય કે પછી ટામેટાના બી કે ટામેટાને જે ઉપરની છાલ હોય એ બધી ગાળવાથી અલગ થઈ જાય એકદમ સરસ આપણને સ્મ્ય સ્મૂધ પ્યોરી મળે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ સરસ પ્યોરીને ગાળી લીધી છે અને જે કાંઈ એક્સ્ટ્રા હતું એ બધું અલગ થઈ ગયું છે તો હવે બિલકુલ આ જ રીતે આપણે બાકીના બધા ટામેટાની પ્યોરી તૈયાર કરી લેશું અને જ્યારે તમે આ ટામેટાની પ્યોરી તૈયાર કરતા હોય ત્યારે ખાસ સાબુદાણામાં વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ જ સરસ બધા ટામેટામાંથી પ્યોરી તૈયાર કરી લીધી છે તો અહીંયા લગભગ પંદર મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો સાબુદાણામાંથી સરસ બબલ આવવા માંડ્યા છે અને સેવન્ટી પર્સન્ટ જેટલા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એવું સમજવું કે સાબુદાણા સરસ બફાઈ ગયા છે ખાસ આમાં તમારે સાબુદાણાને બાફતી વખતે ચમચો ફેરવતા રહેવાનું એટલે તળિયે બિલકુલ ના બેસે હવે આમાં આપણે આજે ટામેટાની પ્યોરી તૈયાર કરી છે એને ઉમેરીએ બધી ઉમેર્યા પછી હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તમે વ્રત કે ઉપવાસમાં સાદું મીઠું ના ખાતા હોય તો સિંધાળું મીઠું પણ ઉમેરી શકાય તમારા સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું ઉમેરવાનું છે મેં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને સાથે એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલો તીખાનો અથવા તો મરીનો પાવડર ઉમેરીશું અહીંયા તમારે આદુ મરચાં ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય સાથે વધારે સારા ટેસ્ટ માટે અને દેખાવ માટે સફેદ તલ અને જીરું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય હું ફક્ત બે જ વસ્તુ ઉમેરું છું હવે આપણે આ બધું ખૂબ જ સરસ મિક્સ કરી લેશું અને આ મિક્સરને ટામેટા ઉમેર્યા પછી ખાસ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું આ મિક્સર એકદમ સરસ ઘાટું થાય ત્યાં સુધી આને થવા દેવાનું છે ઘાટું થતા આઠ થી દસ મિનિટ જેટલો સમય લાગશે એટલે તમે જ્યારે ખાસ ટામેટાની પ્યોરી ઉમેરી દો પછી મિક્સરનું વધારે ધ્યાન રાખવાનું તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું અને મીડિયમ ગેસ પર મિક્સર ઘાટું થાય ત્યાં સુધી આને થવા દઈએ અહીંયા આઠથી દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ થીક થઈ ગયું છે અને પરફેક્ટ આપણા મિક્સરની કન્સિસ્ટન્સી આવી ગઈ છે તમે પહેલીવાર વેફર બનાવતા હોય તો વેફર આ મિક્સર બરાબર બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે તમારે આ રીતે જોવાનું કે સાબુદાણા બધા સરસ ટ્રાન્સપરન્ટ થયા છે અને બીજી ચેક કરવાની રીત છે કે તૈયાર થયેલા મિક્સરમાં આ રીતે ચમચાને ઊભો રાખવાનો ચમચો કોઈ સપોર્ટ વગર એકદમ સરસ ઊભો રહે મતલબ તમારું મિક્સર વેફર છે બંધ કરીએ અને આ મિક્સર ઠંડુ થવા દઈએ તો એક કલાક પછી તમે આ મિક્સરને જોઈ શકો છો એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે આમાંથી બરાબર રીતે વેફર પાડી શકો એટલું આ મિક્સર ઠરી ગયું છે તો હવે વેફરને પાડવા માટે આપણે જે સેવ ગાંઠિયા બનાવવા માટે સંચો યુઝ કરતા હોઈએ એમાં જે સ્ટાર શેપની જાળી હોય એનો ઉપયોગ કરવાનો એટલે કે ચક્રીની જાળીનો અને સંચાને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી દઈશું તમે આ વેફરને સંચા તમારી પાસે જો આ રીતનો સંચો ના હોય તો તમે પેપર કોર્ન બેગનો ઉપયોગ કરીને પણ આ વેફર બનાવી શકો છો અને સંચા કરતા પણ જલ્દી એમાં વેફર બને છે તો મેં અહીંયા આ રીતની કોર્ન બેગ લીધી છે જો તમારી પાસે આ બેગ ના હોય તો તમે અહીંયા કોઈ પણ જાડા પ્લાસ્ટિકવાળી બેગનો ઉપયોગ કરી શકો છો સંચા ભરવાની માથાકૂટ વગર આ બેગમાં ખૂબ જ સરસ વેફર થાય છે હું તમને બંને રીતે વેફર કરીને બતાવીશ તો આપણે આ જે પેપરકોર્ન બેગ છે એને પણ તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈએ અને બંનેને આપણે એકદમ સરસ આપણા મિક્સરથી ભરી લેશું

હવે અહીંયા વેફરને પાડવા માટે મેં નીચે એક જાડું પ્લાસ્ટિક પાથરી દીધું છે અને આ રીતે આપણે ને કટ કરી અને વેફર પાડીશું અહીંયા ને તમારે જેટલી જાડી કે પતલી વેફર કરવી હોય એ પ્રમાણે કટ કરવાનો અને આ રીતે વેફર પાડતા જવાનું જો તમારી પાસે આ રીતની કોર્ન બેગ ના હોય તો તમે દૂધના પાઉચનો પણ ઉપયોગ કરી શકો છો એ તો લગભગ બધાના ઘરમાં હોય જ છે તો હવે આપણે આ રીતે લાંબા લાંબા લીટીના શેપમાં વેફર પાડીશું તમારે અહીંયા ગોળ ગોળ ચકરી કરવી હોય તો એ રીતે પણ કરી શકાય પણ આ રીતે પાડેલી વેફરને સુકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને સુકાયા પછી આ વેફરમાં બિલકુલ મોઇશ્ચર નથી આવતું તો એક વરસ સુધી આ વેફર બિલકુલ ખરાબ નથી થતી તમે કોઈ પણ શેપમાં આ વેફરને આ રીતે પાડી શકો છો હવે તમારે આ વેફર ને સંચાથી પાડવી હોય તો સંચાને આ રીતે રેન્ડમલી વેફર પાડી લેવાની પણ મને સૌથી સહેલી રીત પેપર કોર્ન બેગ ની લાગે છે તો મેં તમને અહીંયા બંને રીત બતાવી દીધી છે તમને જે રીત સહેલી લાગે એ રીતે વેફર પાડી લેવાની મારી અહીંયા બધી વેફર પડાઈને બિલકુલ તૈયાર છે અને મેં પેપર કોનથી આ વેફરને પાડી છે અને મને ફક્ત વીસ જ મિનિટનો સમય લાગ્યો છે આટલી વેફર બનાવવામાં તો હવે આ વેફરને આપણે બે દિવસ સુધી સુકાવા દેશું તો અહીંયા બે દિવસ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી વેફર સુકાઈ ગઈ છે તમે વેફરને આ રીતે તોડો અને ખૂબ જ આસાનીથી તૂટી જાય એ રીતની તમારે વેફરને સુકાવા દેવાની છે અહીંયા આપણી વેફર બિલકુલ તૈયાર છે હવે આ વેફરને હું તમને તળીને પણ બતાવું છું તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફૂડ કલર ઉમેર્યા વગર નેચરલ ટોમેટાના કલરથી જ આ વેફરનો કેટલો સરસ કલર આવ્યો છે તો હવે આપણે આ વેફરને તળીશું વેફરને તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું સાબુદાણાની વેફરને એકદમ સરસ તેલ ગરમ કરી અને હાઈ ફ્લેમ પર જ તળવાની એટલે ખૂબ જ સરસ તમારી વેફર ફૂલે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે આ રીતે વેફર ઉમેરી અને એને સરસ તળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી વેફર ફૂલી ગઈ છે અને આપણે કાઢી લઈએ આ વેફર ખૂબ જ જલ્દી લાલ થઈ જાય છે અને બળવાનો ટેસ્ટ આવી જાય છે એટલે ખાસ તળતા સમયે ધ્યાન રાખવાનું વેફર ફૂલે એટલે તરત જ એને કાઢી લેવાની તો તમે જોઈ શકો છો એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થાય એવી આપણી સાબુદાણા ટામેટાની વેફર બની છે તો તમે આ રીતથી આ વેફરને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વેફર એકદમ સરસ પોચી થઈ છે હું તમને કટ કરીને પણ બતાવું અડતાની સાથે જ આ વેફર સરસ તૂટી જાય છે તો આવી સરસ પોચી વેફર તમે આ રીતે બનાવી શકો છો તો મારી રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ